सॉरी सर। કોઈ વાંધો નહીં મેડમ। સર, તમે મને મેડમ કેમ કહી રહ્યા છો? મને એવા સમાચાર મળ્યા કે આટલા દિવસથી તમે વિજય તમારો પતિ હોવા છતાં પણ પતિ નથી એવું કહેતા હતા અને હવે તમે એમની સાથે લગ્ન કરી રહ્યા છો। હા સર, પણ એ વાતનો અને મેડમ કહીને બોલાવવા વચ્ચે શું સંબંધ છે? વિજય સર આ કોલેજના ઓનર છે। હવે જ્યારે લગ્ન થશે તો તમે એમના પતિ બની જશો, તો પછી કોલેજ પણ તમારી થઈ જશે ને। આ બધું જાણું છું, છતાં હું તમને ગીતા આવ જાવ એવી રીતે એક વચનમાં કેવી રીતે બોલાવી શકું મેડમ? સર, ખુશ રહો મેડમ, ખુશ રહો। તમે પણ ધક્કો માર્યો, સોરી સર। કોઈ વાંધો નહીં, ઓકે, કેરી ઓન, કેરી ઓન। ગીતા, તું અહીં કેમ ઊભી છે? એ લોકો પાછળ પડ્યા છે, હું ત્યાંથી બચીને ભાગ્યો કે એ લોકો રંગ ના લગાવે। ચલ ચલ જઈએ અહીંથી। વિજય, એક મિનિટ, આ શું છે? આપણે લગ્ન કરવાના છીએ એ વાત તે આખી કોલેજને કહી દીધી કે શું? ઓ, એ તો આપણા બધા પાગલ દોસ્તોનું કામ છે। આમ પણ સારી જ વાત છે ને, બધા મારી પાસે આવી, અચ્છા લગ્ન કરી રહ્યા છો, ક્યારે કરો છો એવું પૂછે છે, કેટલું સારું લાગ્યું। અરે, એમાં સારું શું છે વિજય? આપણા લેક્ચરરે મને મેડમ કહેવાનું શરૂ કરી દીધું, તારી સાથે લગ્ન કર્યા પછી હું પણ આ કોલેજની ઓનર બની જઈશ। હા, એમણે સાચું તો કહ્યું છે ને, આપણા લગ્ન થઈ જશે પછી મારું જે પણ છે એ બધું તારું થઈ જશે ને ગીતા। અરે ગીતા, આપણે અહીં જ ઉભા રહીશું તો એ લોકો રંગી નાખશે। ચલ ચલ જઈએ અહીંથી, આવો આવો। સૂર્યપ્રકાશજી, એક અઠવાડિયા પછી એટલે કે આવતા શુક્રવારે બહુ જ સારું મુહૂર્ત છે। એક અઠવાડિયા પછી? બહુ જલ્દી થઈ જશે ને આ તો। શુભશ્ચ શીઘ્ર માને જ કહેવાય ને, પણ અમે તો લગ્ન બહુ જ ધામધૂમથી કરવાનું વિચારી રહ્યા હતા અને લગ્નમાં બહુ જ તૈયારીઓ કરવાની હોય ને, જો મુહૂર્ત આટલું નજીક હશે તો ઉતાવળમાં અમે કોઈ પણ કામ સરખી રીતે નહીં કરી શકીએ। કૃપા કરીને કોઈ બીજું મુહૂર્ત હોય તો જરા જુઓ ને। સાંભળો, મારી વાતનું ખોટું ના લગાડતા પ્લીઝ, લગ્ન કરાવવા જરૂરી છે। ભાનુ, તું આ શું કહી રહી છે? વિજય કહું એટલે તો આપણે તૈયાર થયા છીએ ને, અને પંડિતજીને પણ બોલાવ્યા છે। હા, પણ લગ્ન તો થઈ ગયા છે ને? ભાનુ, લગ્ન થયા છે એ ખબર છે, પણ હવે ધામધૂમથી કરવાના છે ને। એવી વાત નથી, વિજયને હજુ ભણવાનું છે, કામ કરવાનું છે, સેટલ થવાનું છે, અત્યારે લગ્ન કરવા મતલબ? ભાનુ, ગીતા સાથે લગ્ન કર્યા પછી જ વિજયમાં જવાબદારીનું ભાન આવ્યું છે, એ જ રીતે આગળ પણ વધશે ભાનુ। હા, તો પણ આજ સુધી વિજય જે માંગ્યું તે ક્યારેય ના નથી પાડી, તો પછી આના માટે તું ના કેમ પાડી રહી છે? તારા ભાઈએ જે ભવિષ્ય જોયું એનાથી તું ડરી રહી છે ને? અરે, એ વાત તો હું ક્યારની ભૂલી ગઈ છું, વિજયનું ભણવાનું ન બગડવું જોઈએ, બસ આ જ કારણે ના પાડું છું। ભાનુ, ગીતા કોઈ પ્રોબ્લેમ થવા દેશે ખરી? આ જીવન એક સાગર જેવું છે, પણ સાથે માર્ગ દેખાડે એવી પત્ની હોય તો કિનારે પહોંચી જવાય છે। ગીતા હોય પછી તારે ડરવાની જરૂર શું છે? ગીતા, તું હમણાં કહેતી હતી ને બધા તને મેડમ કહી રહ્યા હતા, સાચું જ છે। તું ખાલી મારા મનની માલકણ નથી, મારી દરેક વસ્તુની માલકણ છે। તને ખાલી લેક્ચરર નહીં, હું પણ મેડમ કહીને બોલાવીશ, તારો દરેક આદેશ માનીશ, એને પૂરો કરીશ।
એનો મતલબ લગ્ન પછી તું પત્નીનો ગુલામ બનીને રહીશ? હે, જ્યારે પહેલા કોઈ મારો દોસ્ત પત્નીની વાત સાંભળતો ને તો હું એને પત્નીનો ગુલામ કહીને હસતો, પણ હવે તારા જેવી પત્ની મળ્યા પછી હું પોતે પત્નીનો ગુલામ બનવાની ઈચ્છા રાખું છું. સવારે જલ્દી ઉઠીને તારો મનપસંદ નાસ્તો બનાવીને હું તને ખવડાવું, પછી તું જ્યારે કામ પર જાય ત્યારે તારા માટે સરસ રસોઈ તૈયાર કરીને પછી ઓફિસે તને ટિફિન આપવા આવું. એ વિજય, છી, એવું કરવું ઠીક ના કહેવાય. વિજય, તું મારી સેવા નહીં કરે, હું તારી સેવા કરીશ. વિજય, સવારે જલ્દી ઉઠીને હું તારા પગે લાગીને પછી નાહવા જઈશ અને જલ્દી પૂજા કરીશ, મસ્ત નાસ્તો બનાવીને તને જાતે ઉઠાડવા આવીશ, હું તને મારા હાથે ખવડાવીશ. વિજય, જ્યારે તું ઓફિસ માટે નીકળીશ હું દરવાજે ઊભી રહીને તને બાય બાય કહીશ. એટલું જ નહીં વિજય, તારી ઓફિસમાં બપોરે જમવાનું પણ હું જ મોકલીશ. એ ટિફિનમાં હું એક નાનકડો મારા હાથે લખેલો લવ લેટર મૂકીશ. સાંજે તું ઘરે ક્યારે આવીશ એવું વિચારીને હું તારી રાહ જોઈને બેસી રહીશ. હલો હલો હલો, ટિપિકલ પત્નીની જેમ વર્તન ના કર. ક્યાંય લખ્યું છે ખરું કે પત્નીએ જ પતિની સેવા કરવાની? ગીતા, હું તારી સેવા કરીશ. સૂર્યપ્રકાશજી, જો તમને ઠીક લાગે ને તો 20 દિવસ પછી એટલે કે શુક્રવારે એક બહુ જ સરસ મુહૂર્ત છે. તમારે શું કહેવું છે? અમને મંજૂર છે. 20 દિવસ છે એટલે અમને પણ તૈયારી કરવાનો સમય મળી જશે. એ જ મુહૂર્ત ફિક્સ કરો. ઠીક છે. ઠીક છે ને ભાનુ? તમને જેમ ઠીક લાગે એમ કરો. વાવ ડેડ, આઈ એમ સો એક્સાઇટેડ. ભાઈના લગ્નમાં બધાના કપડાં સિલેક્ટ કરવાનું કામ મારું અને કિરણભાઈનું. ઘરનું ડેકોરેશન પણ અમે જ કરીશું. ઓકે ને? તો પછી લગ્ન પત્રિકા બનાવી દઉં ને? જી, બનાવો. અને કંકુ ચોખાથી વધાવીને પૂજા ઘરમાં મૂકો. તું મારા માટે દેવી છે, હું તારા માટે આકાશમાંથી તારા તોડી લાવીશ. મારા માટે તો તારો પ્રેમ જ બહુ છે વિજય. મને સ્વીકારીને તું મારી જિંદગીને આનંદથી ભરી રહ્યો છે. એના બદલામાં હું તને શું આપું વિજય? પ્રેમના બદલે પ્રેમ આપજે ગીતા, એટલું જ બહુ છે. ગીતા ગીતા ગીતા, આવી ગયા એ લોકો, આવી ગયા. હું 1 2 3 કહીશ, પછી નાખજો. રેડી, 1 2, ભાગ જલ્દી ગીતા. Oh.
ઉર્વશી ઉર્વશી. એ ભગવાન, આ છોકરી આવી રીતે કેમ દોડતી આવે છે? એ એ ગીતા, ગીતા પકડી હોત તો હું આ ઝાડ સાથે અથડાઈ જાત અને પડી જાત. તમે પડશો એમ? તમે ક્યારે ના પડી શકો. હું ઉપર ઉઠું તમને આવડે છે? તમારી લાઈફ સેટલ કરી નાખી. તમે બહુ સમજદાર છો. તમે ચૂપ થઈ જા. આવી મોટી મરી જવા વાળી. જો મરવું હોય તો હું કોમ મરસ હતું? હે, હું કોમ મરસ હતું? તારી સમસ્યા ને મારના. અરે, પ્રોબ્લેમ્સ આપણા માથે ચડીને એના પગ નીચે આપણને કચડે ને તો એને કેવી રીતે મારવી ભાઈ? એટલે જ હવે મારું મરી જવું જરૂરી છે. કોઈના પગની ધૂળ બનું એના કરતા ધૂળ બનીને ઉડી જાવ. તમે મને રોકશો નહીં ભાઈ. જરા મારી વાત સાંભળ. ગુસ્સો કરવાથી ખાલી તારું નુકસાન થશે. લગ્નમાં આજે 20 દાડા બાકી છે બુન. 18 દાડામાં મહાભારતનું યુદ્ધ પતી ગયું તું બુન. તો 20 દાડામાં એક લગ્ન નહીં રોકી શકે આપણા. હવે એ શક્ય નથી ભાઈ. જ્યારે મારા પતિએ પંડિતજીને આ ઘરમાં બોલાવ્યા ત્યારે જ હું સમજી ગઈ કે હવે ભગવાન પોતે પણ આ લગ્ન નહીં અટકાવી શકે. લગ્ન પછી ગીતા ઘર પર રાજ કરશે. ગીતા અને વિજય વચ્ચે નવો સંબંધ બંધાશે. એવું થશે એટલે બધું બરબાદ થઈ જશે ભાઈ. બધું જ પૂરું ભાઈ. એ પછી હું મારા જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકું. આ વાત ગુરુજીએ ભવિષ્ય જોઈને કહી હતી મને. એ કોઈ ગુરુજી તને આવું કે એટલે તું મરવા નીકળી છે? તારો મોટો ભાઈ જીવશે હજુ. એ ભવિષ્યવાણી સાચી ના પડે એનું ધ્યાન રાખવા માટે હું છું ને. હા, તમે છો ભાઈ. થોડી વાર પહેલા પંડિતજી પાસે મુહૂર્ત જોડાવ્યું ત્યારે તમે ત્યાં જતા ત્યારે તો તમે કઈ કર્યું નહીં. હવે શું કરશો? તમે બોલો, શું કરશો? હવે બોલો મોટા ભાઈ, બોલો શું કરશો? ગુરુજીએ જોયેલા ભવિષ્ય અનુસાર કે ગીતા સામે હારીને રોજ હું મરું, મારું જીવ બાળું એવું કઈ થાય ના બદલે અત્યારે જ હું મરી જાઉં. મરી જાય, મરી જાય, હારી જાય, બરબાદ થઈ જાય, કઈ કઈને વારંવાર પોતાની જાતને દુઃખ ચમ પહોંચાડે છે. દુઃખી ના થઈશ. આ રીતે હાર માની લે એ શોભતું નહીં તને. હું છું ને બુન, હું તને જીતાડે. તને હારવા? તને ચાણે હારવા નહીં તે તારો મોટો ભાઈ. વિશ્વાસ રાખ બુન. અચાનક તમે મારા આટલા બધા વખાણ કેમ કરી રહ્યા છો ભાઈ? અરે, અમીર બાપના દીકરા સાથે તમારા લગ્ન થઈ રહ્યા છે, આટલી આનંદની વાત છે તો પછી હું તમારા વખાણ ના કરું તો બીજું શું કરું? હે, તમારા પપ્પા એક દિવસ કોલેજમાં આવીને પૂછી રહ્યા હતા, એમના જેવા ગરીબ લોકો આટલી મોટી કોલેજમાં આટલી ફીસ ભરીને બાળકોને કેવી રીતે ભણાવે. પણ આજે તમે તો આ કોલેજના જ ઓનર બની ગયા છો. આને હું તમારું નસીબ કહું કે સમજદારી કહું? સમજદારી જ છે આ.
જિંદગી સેટલ કરવા માટે કોઈને કોઈ રસ્તો સ્વીકારવો જ પડે છે, ને તમે પણ એ જ કર્યું છે. ભાઈ, અરે તમે કઈ ખોટું કર્યું છે એમ નથી કે તું આ પ્રેમ એમ ન્યાય નીતિ સ્વાભિમાન આ બધું છે ને થોડા સમય માટે જ હોય છે ને, પણ આખી જિંદગી આરામથી રહેવા માટે શું જોઈએ? પૈસા. પૈસા મેળવવા માટે આવું કામ કરવું પડે એમાં કોઈ ખોટી વસ્તુ નથી. ભાઈ, તમે મિનિસ્ટરનો દીકરો છે, તમારી જિંદગી સેટલ. મારે પણ તમારી જેમ એક દીકરી છે. એ કોઈ સામાન્ય છોકરાના પ્રેમમાં પડી રસ્તા પર જિંદગી જીવે છે. મેં એને કહેલું કે પ્રેમ એમના ચક્કરમાં ના પડીશ. હવે જુઓ, પેલા છોકરાને પણ આ જ સાચવે છે. બધા તમારા જેવા સ્માર્ટ તો ના હોય ને? હા ગીતા, બધા બાળકોને તમારા માતા પિતા જેવા મા બાપ થોડા મળે છે. એમણે પહેલેથી તમને તૈયાર કરીને અમીર બાપના દીકરા પાછળ લગાવી દીધા છે. મારા જેવા મૂર્ખાઓ, મારા મગજમાં આવા સારા આઈડિયા આવતા જ નથી. અને તમે પણ કેટલું ચાલાકીથી બધું કામ કરો છો નહીં? તમારા જેવા લોકોના નસીબમાં તમારા જેવા લોકોના વખાણ કરવાનું જ લખ્યું છે. તમારા જેવી અમારી જિંદગી નથી એવું વિચારીને રડવાનું બસ. સ્વાભિમાની કરીને એક સરસ મજાનો બકરો ફસાવ્યો છે તે.